કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચર નંબર 3નો વિડીયો જે જોયો છે એની અંદર દાખલા નંબર જે 5-6 એનો તમે અભ્યાસ કર્યો હતો 7 સુધી, એમાં એક બે દાખલાઓ તમને પ્રેક્ટિસમાં પણ આપેલા હતા. અને આજે જે આપણે આ દાખલો જોવાનો છે, દાખલા નંબર 8, એમાં તમને ગયા વિડીયોની અંદર કીધેલું હતું કે તમે પ્રથમ સ્વપ્રયત્ન ગણજો. એના જેવો આગળનો 7મો દાખલો જે આપણે જોયો હતો અને ત્યારે મેં કીધું હતું કે તમે ગણજો, એટલે તમે બધા વિદ્યાર્થી મિત્રોએ દાખલો છે એની ગણતરી કરી હશે અને બધા વિદ્યાર્થીઓને એનો આન્સર પણ આવ્યો હશે. અને એ દાખલો જે વિદ્યાર્થીઓને ન થયો હોય અથવા ક્યાંય થોડી ઘણી મિસ્ટેક થઈ હોય તો એ તમે આજે આપણે જે આ વિડીયોમાં એ દાખલો ગણીએ છીએ એમાં ખાસ ધ્યાન આપજો, જેથી કરીને તમે ક્યાં ભૂલ કરો છો એ સમજાઈ જાય અને એ ભૂલ આપણે બીજી વાર ન કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે અહીંયા જુઓ કે 3 cot A = 4 હોય તો નક્કી કરો કે સાબિત કરો કે 1 - 10² + 1 + 10² = cos² A - sin² A. તો વિદ્યાર્થી મિત્રો, સાબિતીના દાખલાની અંદર હંમેશા જે દાખલા હોય એમાં ડાબી બાજુનો આન્સર છે એ જ જમણી બાજુનો આન્સર આવવો જોઈએ, અથવા તો ડાબી બાજુનું તમે જે સાદુરૂપ આપો તો એ જમણી બાજુ જે વિધાન લખવું એના જેવું બનવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડાબી બાજુનું મૂલ્ય મેળવીએ એ જમણી બાજુના મૂલ્ય જેટલું થવું જોઈએ. જમણી બાજુ જે ગુણોત્તર આપ્યા છે એમાં જે ગાણિતિક પ્રક્રિયા આપણને કીધી છે બાદબાકીની, એ ગુણોત્તરની બાદબાકી કરવાથી એવો આન્સર મળવો જોઈએ. તો પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવું પડશે, 10A, cos A અને sin A આ ત્રણેયના ગુણોત્તર મેળવવા પડશે અને ત્યારબાદ આ વિધાન છે એ આપણે સાબિત કરશું. તો એ મેળવવા માટે તમને આવશ્યક શરત અહીં કઈ આપેલી છે કે 3 cot A = 4. તો આવો આપણે આગળ દાખલા ગણી ગયા છે કે આ જે ગુણોત્તર સ્વરૂપે આપણને વિધાન આપ્યું છે અહીંયા 3 ભાગાકારમાં જશે, એના આધારે ખૂટતી ત્રિકોણની એક બાજુ મેળવશું અને ત્યારબાદ જે ગુણોત્તરો આપણે મેળવવાના છે એ મેળવશું. ઓકે, ચાલો જોજો ખાસ. તો આને આપણે આવી રીતે લખી શકીએ, 3 ભાગાકારમાં જશે સામે, એટલે cot A = 4/3. ઓકે, ચાલો. તો હવે આને આકૃતિ દ્વારા સમજીએ. એ ગુણોત્તર છે થીટા તરીકે એક ખૂણો આપ્યો, એટલે એ કાટખૂણો નહીં હોય, એટલે એ આપણે અહીંયા દર્શાવીએ, અહીંયા બી દર્શાવીએ કાટખૂણા તરીકે, ના સી, કે ખૂણો એ છે એ થીટા તરીકે લેશું આપણે અને ખૂણો બી છે એને કાટખૂણા તરીકે લેશું. ઓકે, ચાલો. હવે આમાં જે ગુણોત્તર આપ્યો છે એના આધારે શું લખી શકીએ, કોટ ગુણોત્તર એટલે શું થાય, કોટનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કયું છે, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ખ્યાલ છે ને બધાને, સૂત્રો બધા ખાસ તૈયાર કરી લેજો. ચાલો, તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, કોટ એ એની પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ બાજુ છે એને આપણે પાસેની બાજુ કહેશું અને આને સામેની બાજુ એની સાપેક્ષમાં. વિદ્યાર્થી મિત્રો, એટલે કોટ એ બરાબર જે અહીંયા બાજુ આપેલી છે એ લખીએ, એ બી ના છેદમાં BC બરાબર 4/3 અને આના બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે શું લેતા હતા, કે. ખ્યાલ છે બધાને. ચાલો, તો તેથી એ બી બરાબર કેટલા કે થશે વિદ્યાર્થી મિત્રો, 4K અને BC બરાબર 3K. ચાલો, આ બે બાજુ છે આપણે કે સ્વરૂપે મળી છે અને કે તમે ન લખો ને ડાયરેક્ટ 4 અને 3 લખશો તો પણ ખોટું નથી. ચાલો, ત્રીજી બાજુ AC જે કર્ણ તરીકે છે ત્રિકોણમાં, એ બાજુ આપણે પ્રથમ કોના આધારે, કયા નિયમના આધારે મેળવવી પડશે, કાટકોણ ત્રિકોણના આધારે. તો કાટકોણ ત્રિકોણના આધારે આપણે પ્રથમ એ બાજુ જે મેળવવાની કીધી છે મેળવીએ, પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો, તો પાયથાગોરસના પ્રમેય મુજબ જુઓ, જે આકૃતિમાં કર્ણ તરીકે કઈ બાજુ છે, AC. AC વર્ગ બરાબર પાયાનો વર્ગ પ્લસ વેધનો વર્ગ, એટલે AB વર્ગ પ્લસ BC વર્ગ. ચાલો, તો AC નું માપ આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. AB બરાબર કેટલા આપ્યા છે જુઓ જી, અહીંયા 4K સ્ક્વેર
અને પ્લસ બી સી બરાબર શું આપ્યું છે 3k, તો કૌંસમાં 3k સ્ક્વેર. ચાલો સ્ક્વેર બંનેના છૂટા પાડીએ અને સરવાળો કરીએ. 4 નો વર્ગ કેટલો થશે? 16, અને કે નો પણ વર્ગ. ખ્યાલ આવે છે ને બધા? આ રીતે આપણે આગળ દાખલાઓ ગણી ગયા છે. 3 નો વર્ગ 9, અને કે નો પણ વર્ગ. બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 25, અને કે નો પણ વર્ગ. તો એસી સ્ક્વેર બરાબર 25 કે નો વર્ગ હોય તો આપણે એસી નું માપ જોઈએ, તો એનું વર્ગમૂળ, એસી નો વર્ગ હોય તો એનું વર્ગમૂળ એસી થાય. તો અહીંયાનું વર્ગમૂળ કાઢો સામે પક્ષે, 25નું વર્ગમૂળ 5, કે નો વર્ગ હોય તો એનું વર્ગમૂળ કે. તો એસીનું માપ વિદ્યાર્થી મિત્રો આપણને જોવો જોઈએ કેટલું મળ્યું છે? 5k. ખ્યાલ આવે છે બધાને? ચાલો ત્યારબાદ હવે જે વિધાન સાબિત કરવાનું છે એ સીધું આપણે સાબિત કરવા માંડશું તો આન્સર નહીં મળે. શા માટે? આપણે ટેનનું મૂલ્ય, કોસનું મૂલ્ય અને સાઇન આ 3 ગુણોત્તર છે એ આપણે પ્રથમ મેળવવા પડશે અને પછી એનું સાદુરૂપ આપવાનું છે. એટલે સુધી બધા વિદ્યાર્થીઓને સમજાણું, આ વસ્તુ છે એ કોમન છે. બધા દાખલામાં આપણે અત્યાર સુધીના જે દાખલા ગણ્યા છે આમાં પાંચક, એ બધામાં પ્રક્રિયા એવી છે. એટલે પ્રથમ શું કરવાનું? જે ગુણોત્તર સ્વરૂપે આપ્યું હોય, ફરીથી એકવાર ધ્યાન આપજો, અહીંયા અગત્યનો આઈએમપી દાખલો છે. જે ગુણોત્તર સ્વરૂપે આપ્યું હોય અહીંયા એના આધારે કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરો, અને એમાં જે બે બાજુ આપી છે ગુણોત્તર સ્વરૂપે સૂત્ર મૂકો, જે કોસ સાઇન ટેન અહીંયા કંઈ પણ આપ્યું હોય તમને, 6માંથી કોઈ પણ ગુણોત્તર હશે, સાઇન હોઈ શકે, કોસ હોઈ શકે, ટેન, કોટ, કોસ એક્સ સેક, 6માંથી કોઈ એક ગુણોત્તર અહીંયા હશે, અને એના આધારે જે સામેની બાજુ પાસેની બાજુ સૂત્ર બનતું હોય એ બે બાજુઓ મેળવશું, અને ત્યારબાદ ત્રીજી બાજુ છે પાયથાગોરસના પ્રમેય મુજબ મેળવશું. ઓકે, અને ત્રીજી બાજુ મળી ગયા પછી હવે શું કરવાનું? તો કે જે તમને ચકાસણી કરવાની કીધી હોય, મેળવવાનું કીધું હોય, સાબિત કરવાનું, એમાં કયો ગુણોત્તર વપરાયેલો છે, કોની કોની જરૂર પડે છે ગુણોત્તરની, એ ગુણોત્તર પ્રથમાય મેળવી લેવાનું, અને પછી જે વિધાન સાબિત કરવાનું કીધું છે એની ચકાસણી કરવાની. ઓકે, ચાલો જોજો. તો હવે શું કરશું આપણે? સાઇન, કોસ અને ટેન આ 3 ગુણોત્તર મેળવવાના છે. તો પ્રથમ આપણે મેળવીએ સાઇન. વર્ગ નથી મેળવતા રેડી, એ તો આપણે સમીકરણ જે સાબિત કરવાનું છે એની અંદર એની કિંમત મૂકશું, વર્ગ કરશું. સાઇન એ, તો સાઇન થીટા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂત્ર એનું, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આકૃતિમાં જુઓ, સામેની બાજુ કઈ છે? એની સામેની બાજુ બીસી, અને કર્ણ તરીકે કઈ બાજુ છે? એસી. ખ્યાલ આવે છે બધાને? બીસી બરાબર કેટલા આપેલા છે જુઓ જે રકમમાં? 3k, અને એસી કર્ણ આપણે મેળવવા છે 5k. કે ઉડશે અહીંયા ભાગાકારમાં, ગુણાકારમાં છે એટલે 3/5. આપણને સાઇન ગુણોત્તર મળ્યો. ચાલો ત્યારબાદ બીજો મેળવીએ કોસ એ. તો કોસ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. ખ્યાલ છે બધાને? ચાલો, તો એ બી ના છેદમાં એસી. તો એ બી નું માપ કેટલું આપ્યું છે? 4 જુઓ અહીંયા, 4k, અને એસી નું માપ આપણે મેળવ્યું 5k. કે ઉડશે એટલે 4/5. અને ટેન એ, તો વિદ્યાર્થી મિત્રો કોટ એ નું વ્યસ્ત કરો તો ટેન એ મળે, તમને ખ્યાલ છે. ઓકે, અથવા તો એમ ખ્યાલ ન આવે તો સૂત્ર મુજબ, ટેન નું સૂત્ર કયું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ એ બી. તો બીસી નું માપ કેટલું આપ્યું જોવો જોઈએ? 3k, અને એ બી નું માપ કેટલું છે? 4k. કે ઉડશે એટલે 3/4. તો અહીં જુઓ જોઈએ કોટ એ બરાબર 4/3 છે, તો ટેન એટલે કોટનું શું થાય? વ્યસ્ત. અને ઉલટું થઈ ગયું, જો 3/4, એવું ડાયરેક્ટ તમને જો ખ્યાલ આવી જાય તો પણ તમે લખી શકો. એટલે સુધી સમજાણું બધાને? ચાલો હવે ત્યારબાદ જે આપણે ચકાસણી કરવાની કીધી છે, સાબિત કરવાનું, નક્કી કરવાનું, એની હવે ગણતરી કરીએ. તો પ્રથમ ડાબી બાજુનું સાદુરૂપ આપો, અને ત્યારબાદ જમણી બાજુનું સાદુરૂપ આપો. આ બંને કેવું આવવું જોઈએ? સમાન. ઓકે, ચાલો હવે ડાબા બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ, અથવા ગુજરાતીમાં લખવું હોય તો ડાબી બાજુ. ડાબી બાજુ શું આપ્યું સમીકરણ આપણને? 1-10² a ના છેદમાં 1+10² a. અંશમાં માઇનસ છે, છેદમાં પ્લસ છે. ચાલો જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, 1-10² a છે, પણ 10 ની આપણે કિંમત મૂકવાની 3/4. જો આગળનો દાખલો ગણ્યો છે એના જેવો સ્ટેપ આવે છે, અને છેદમાં 1+3/4 નો વર્ગ.
ચાલો અંશમાં પ્રથમ હંમેશા નિયમ પ્રમાણે ઘાત છૂટી પડે અને પછી એનો લસા કે જે પ્રક્રિયા થતી હોય થશે. વન માઇનસ ત્રણની બે ઘાત એટલે નવ, ચારની બે ઘાત એટલે સોળ. વન પ્લસ ત્રણની બે ઘાત એટલે નવ થશે અને ચારની બે ઘાત એટલે સોળ થશે. લસા લેશું, સીધો અંશનો છેદ, છેદનું છેદ સમાન નથી કારણ કે અહીં સાદુરૂપ આપવું પડે પ્રથમ. તો સોળ એકો સોળ માઇનસ નવ ના છેદમાં સોળ, અને છેદમાં સોળ એકુ સોળ પ્લસ નવ ના છેદમાં સોળ. હવે બંનેનો લસા, સોરી, બંનેનો અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે એટલે આ બંને પદ ઉડશે. હવે તો અંશમાં સોળ માઇનસ નવ, તો સોળમાંથી નવ બાદ કરો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? સાત. અને સોળમાં નવ એડ કરો એટલે કેટલા થશે? પચીસ. તો ડાબી બાજુનું સાદુરૂપ આપણને જુઓ જે વિદ્યાર્થી મિત્રો, કેટલું મળ્યું છે? સાતના છેદમાં પચીસ. ચાલો હવે જમણી બાજુનું સાદુરૂપ આપો, એ ડાબી બાજુના સાદુરૂપ જેવું બનવું જોઈએ. એની કિંમત પણ સાતના છેદમાં પચીસ આવે તો આપણે એની ચકાસણી જે કરી છે, નક્કી કર્યું છે, સાબિત કર્યું એમ કહેવામાં આવે. જમણી બાજુ, જમણી બાજુ શું આપ્યું છે જુઓ જે, કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ ના જ, સોરી, છેદમાં કાંઈ નથી. ચાલો તો હવે આ જમણી બાજુનું જે વિધાન છે એનું સાદુરૂપ આપીએ. કોસ સ્ક્વેર એ, કોસ એની વેલ્યુ કેટલી આપી છે? ગુણોત્તર કોસ એ બરાબર ચારના છેદમાં પાંચ ની બે ઘાત, ઓકે. અને સાઇન એ બરાબર કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો જુઓ? ત્રણના છેદમાં પાંચ. ઘાત છૂટી પાડીએ, ચારનો વર્ગ કેટલો થશે? સોળ. પાંચનો વર્ગ પચીસ. અંશની ઘાત એટલે ત્રણનો વર્ગ નવ અને છેદની ઘાત એટલે પાંચનો વર્ગ પચીસ. લસા બંનેનો વિદ્યાર્થી મિત્રો જુઓ સમાન છે, છેદ એટલે પચીસ આવ્યો. તો અંશની બાદ બાકી થઈ જશે સોળ માઇનસ નવ. સોળમાંથી નવ બાદ કરો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? સાત ના છેદમાં પચીસ. આપણને શું મળ્યું છે? જમણી બાજુ, રાઇટ હેન્ડ સાઈડ. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાબી બાજુ છે એની વેલ્યુ સાતના છેદમાં પચીસ છે, જમણી બાજુ પણ જુઓ જે કેટલી છે? સાતના છેદમાં પચીસ. તો આમ આપણે જે ચકાસણી કરી છે એ કેવી છે? સત્ય છે. એટલે કે આમ ડાબા બરાબર જબા, આમ ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા સાબિત થાય છે. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો, તો આ જે એક્ઝામ્પલ છે એ ખૂબ જ અગત્યનું છે અને બોર્ડની અંદર આપણે જે દાખલા પૂછાય છે બે ગુણમાં, એમાં બે માર્કનો દાખલો જો થોડોક ટફ એને પૂછવો હોય, લેન્ધી, લાંબો, બરાબર, તો આ જે દાખલો છે પૂછી શકાય. એટલે ખૂબ જ આઈએમપી અને અગત્યનો દાખલો છે એટલે બધા વિદ્યાર્થી મિત્રો એની ખાસ તૈયારી કરજો. અને આ જે દાખલો મેં ગણ્યો છે એને તમારી જે અગત્યની નોંધપોથી હોય, પરીક્ષા બુક તમે જે બનાવતા હોય ફેરબુક, એની અંદર ખાસ એની નોટ કરજો અને અમુક સમયના અંતરાલ પછી એની ગણતરી પણ તમે કરજો જેથી કરીને એ દાખલો આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ. તો વિદ્યાર્થીઓ આના જેવા જે દાખલા તમારી પાસે સ્વાપોથી હોય તો એની અંદર ગણજો, અથવા એક્સ્ટ્રા પ્રેક્ટિસના દાખલાઓ તમારી સામે ક્યાંય આવે આ ચેપ્ટરના સ્વાધ્યાય 8.1ના તો એની પણ તૈયારી ખાસ કરજો કારણ કે બે ગુણનો દાખલો આમાંથી એક પૂછી શકાય એવા દાખલા છે. ઓકે, આ વિડીયોની અંદર આટલું. થેન્ક યુ.